जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम यो भक्तौ प्रगति बभूव दयाया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा ध्यान धरिये हरि तमारूं तमारा गुण गान वर्णन करिए मूर्ति नु राजी था जो हे भगवान। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। वाला भक्तो, सर्वावतारी भगवान स्वामीनारायण अपना इष्टदेव छे, एमनु ध्यान ए आपणो जीवन ध्येय छे। એ મહારાજનું પળવારે ધ્યાન કરવા ક્યાંથી મળે, એનું સ્મરણ હોય ક્યાંથી, એનું આપણા મુખમાં નામ ક્યાંથી, કેટલા જન્મના પુન છે તે આપણે પવિત્ર તીર્થધામ કુંડળની મહાપવિત્ર નદી ઉતાવળીને કિનારે સ્વામિનારાયણ સત્સંગ શિબિર 17મીમાં બેસીને 9 દિવસ હરિસ્મરણ કરી રહ્યા છીએ, ભગવાનનું ભજન કરી રહ્યા છીએ। વાહરે મહારાજ, તમારી કૃપા, વાહ, શું અમુ ઉપર અઢળક ઢેળ્યા છો, આવો નવો દર સાલ પ્રભુ લાવો આપજો। 2-3 જણાના સમાચાર કોઈના કાગળ આવ્યા, કેટલું અંદર દુઃખ વર્ણન કર્યું હતું કે શું એ અમારા અભાય, કે શું એ કઠણાઈ, ને કેવાય કર્યા છે પાપ, અમને શિબિરમાં આવવા ન દીધા। પરાધીન હોય ને અમુક, કે અમારે આવવાનું નહીં, કોક આવ્યા હતા તો કે અમારે રહેવાનું નહીં, કોકને કંઈક માંદા, કંઈક એક્સિડન્ટ, કંઈક તકલીફ, આકસ્મિક જવું પડ્યું, કોઈને લોભ લઈ ગયો, કોઈને દ્વેષ અહીંથી ઢહળી ગયો, કોઈને રાગ અહીંથી ઢહળી ગયા, કોઈને સગાનો સ્નેહ અહીંથી ઉપાડી ગયો। આપણને કોઈ પણ પ્રકારનું વિઘન નડ્યું નથી અને ભજન કરીએ છીએ તે ભગવાનની મોટી કૃપા નહીં। અહીં રહેવાનું છે, અહીં આવવાનું છે, અહીં બેહાણું છે, માટે મહારાજને લાખો લાખો આ ત્રીજના પ્રણામ છે। 7મા દિવસનું શુભ સવાર ઉદય થયું, સૂર્યનારાયણ પૂર્વ દિશામાં પ્રગટ થઈ આકાશ તરફ રવાના થયા છે અને આપણે બેઠા બેઠા મહારાજ મહારાજ ધૂન કીર્તન ભગવાન શ્રી હરિ બેઠા છે। આ બાજુ પલોઠી વાળીને, આ બાજુ મહારાજ ઊભા છે, ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી સંતો હરિભક્તો પાર્ષદો બ્રહ્મચારી, કેવી દિવ્ય સભા દેખાય છે બોલો। હે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેઠા એવું લાગે છે ને, શ્રીજી મહારાજ સંતો ભક્તો બ્રહ્મચારી મુક્તો, આ જ સ્વામિનારાયણનો સંપ્રદાય, આ જ આપણું અક્ષરધામ, આપણને બીજામાં ક્યાં કશાયમાં રસ હતો જ। લ્યો, આપણે પ્રગટના ઉપાસક, પરોક્ષમાં આપણું મન માને નહીં, પરોક્ષમાં જેનો જીવ તણાય છે એને પ્રગટનો મહિમા નથી, પ્રગટ માન્યા વગર ધ્યાન ક્યાંથી થાય બોલો। માટે મહારાજ મહારાજ હૃદયમાં કરો,
અને ભગવાન સ્વામિનારાયણને જીવમાં વરો અને આનંદ આનંદ થઈ જાય, આનંદ આનંદ. ભગવાન શ્રી હરિ સુખ દેવા તૈયાર છે, આપણે લેવા તૈયાર થવું જોઈએ. આવતાવળી નદી હાલી જાય છે, તમે એમાં બેહો ટાઢા થાવ કે નહીં, પણ બેહો તો થાવ ને. પાણીમાં ડૂબવું જોઈએ, એમ મહારાજમાં ડૂબવું જોઈએ તો ટાઢા થાય. હવે બારા રહેવું છે કાંઠે, ક્યાંથી મેળ પડશે? બળ કરો બળ કરો ડૂબવા માટે. આપણે ભગવાન સ્વામિનારાયણની જે માન્યતા હતી તે માન્યતાને બેઠી માથામાં બેહાડી દેવી છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા, એક રસ પરિપૂર્ણ ચૈતન્ય બ્રહ્મ, તેની સાથે અમે અમારા આત્માને લીન કરી નાખ્યું છે, એમ કહીને ત્રણ દ્રષ્ટાંત દીધા. સૂરો રણમાં ટૂંક ટૂંક થઈ જાય, નદીઓ સમુદ્રમાં લીન થઈ જાય, સતીને પતંગ અંગડીમાં બળી જાય, એમ અમે એક રસ પરિપૂર્ણ બ્રહ્મમાં સ્વાહા થઈ ગયા છીએ. અમે અમે રહ્યા જ નથી, દ્રઢપણે અમે એવું માનીએ છીએ કે એક રસ પરિપૂર્ણ ચૈતન્ય બ્રહ્મ હું છું. હું એમ માનું જ છું કે હું છું, આપણે પણ એમ માનવું જ જોઈએ. ઘણા નથી કહેતા, હું ચોક્કસપણે માનું છું. હા, આ વાત પણ માનીને બેસી ગયા છીએ. કોઈ કે હું પટેલ છું, બ્રાહ્મણ છું, વાણિયો છું, હુતાર છું, લુવાર છું, ત્યાગી છું, ગ્રસ્થ છું, ગામનો છું, દેશનો છું, વિદેશનો છું, ભણેલો છું, અભણ છું, બાઈ છું, ભાઈ છું, બાળક છું, બુઢો છું, પણ કોઈ એમ કહે છે કે હું બ્રહ્મ છું? બીજું બધું છું 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 કર્યા કરે, આ છું તે છું, કશોય નથી, તો બધું સપનું છે. તું બ્રહ્મ છો, કારણ કે બ્રહ્મરૂપ માન્યા વિના પરબ્રહ્મને રાખવા ક્યાં? આ હાડચામડાના દેહમાં, આ મળમૂતરના આ શરીરમાં હું દેહ છું એમ કરીને ભગવાનને ધારવા સંભાળવા, એ તો કઠણાઈ જેવું છે. એકવાર નથી કર્યા જેવી, તેમ છતાંય કરવી પડે એવું છે. મહારાજે એકવાર એવું કીધું કે દેહ ભાવે યુક્ત અમારી જે પૂજા કરે છે એ અમારો અપરાધ કરે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે, મહારાજ જે ભાવે કરે એ ભાવે, પણ તમારી પૂજા કરે છે એ બિચારો અપરાધ કેવી રીતે કરે છે? તમારી પૂજા કરે છે ને, અપરાધી કેમ કહો છો? ત્યારે ભગવાન સ્વામિનારાયણે એક દાખલો આપ્યો, મહારાજે એક દાખલો આપ્યો. મહારાજ કે, કોઈ માણસ ઉકરડામાં છે બેસી, જ્યાં મળ પડ્યા હોય, માખીઓ બણબણતી હોય, ભૂંડું ગંધ ઉઠતી હોય, ત્યાં બેસીને અમારી પૂજા કરે, અમને ત્યાં બેહાડીને ઉકરડે, તે શું કરે છે? તો કે તે તો મહારાજ અપરાધ કરે છે. ત્યારે મહારાજ કે, આ દેહ જેવો ગંધારો મળમૂત્રને હડેલો કોઈ ઉકરડો બીજો નથી, અને એ દેહના ભાવે મને ભજે છે અને પોતે પોતાના સ્વરૂપને બ્રહ્મ માનતો નથી, તે પુરુષોત્તમનો દાસ જ ક્યાં છે? પુરુષોત્તમ નારાયણનો દાસ હોય પોતાનું સ્વરૂપ અક્ષરધામ માને. ચોખ્ખી વાત, કોઈ શાસ્ત્ર હારે આ વાત અથડાતી નથી, પરંતુ આપણાથી થતી નથી. આમાં આપણે કાંઈ સંદિગ્ધ નથી કે એમ માનવું કે ન માનવું. માનસુદ બગડી જાય, મોક્ષ શું થશે, નક્કી કરો. આ મનાય કે ન મનાય પોતાને અક્ષર બ્રહ્મ, એટલે આ મનાય એ જ માનવાનું છે. પણ દેહભાવ એવો ઊંડો રસબસ થઈ ગયો જીવમાં, તે બ્રહ્મભાવ ઉઠતો જ નથી. દેહ સે પર ઉઠો, હું પૂર્ણ છું, ચિદઘન છું, એક રસ છું, ચિદાકાશ છું, અપરંપાર અનંત છું, અને મારે વિશે દિવ્ય સાકાર મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ વિલસી રહ્યા છે. આવું માનો, મહારાજનો બહુ આગ્રહ છે આ વાત મનાવવામાં. અને પછી ભગવાન સ્વામિનારાયણનું વર્ણન કરો, સ્મરણ કરો, ધ્યાન કરો, લીલા ગાઓ, જે કરવું હોય કરો, પણ દેહ ભાવે નહીં. દેહ ભાવે ભક્તિ કરવાથી તો ઉલટાની સ્વભાવને વાસના વધે છે.
અહંગ્રંથિ મમત્વ ગ્રંથિ દઢ થાય છે, જે છોડી દેવાની છે એ ઉલટી મજબૂત થાય છે. વ્યાકરણ ન આવડતું હોય એ ભાષા બોલે તે ઉલટાના શબ્દો ચાવે ને ઉલટું બગાડે. બેઝિક વાત એના હાથમાં ન હોય તો એનો અભ્યાસ પણ બરાબર પરફેક્ટ ન થાય. એમ બ્રહ્મરૂપ થવું એ બેઝિક બાબત છે. એ જ્યાં સુધી તમે ક્લિયર ન કરો તો એના ઉપર તમારે જે કાંઈ નવધા ભક્તિ કરવી છે ને એ બરાબર હરખી ફિટિંગ સેટિંગ ન થાય. માટે દેહભાવ કાઢવાનો અભ્યાસ તો આપણે બહુ કરવો પડશે. એ કંઈ જેવો તેવો હઝળ નથી હો, એક બે વિચારે ન જાય. ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા કે નદીને કાંઠે મોટા મોટા ઝાડવા હોય પણ બે કાંઠામાં નદીમાં પૂર આવે, ફ્લડ ભૂગા કાઢી નાખે, એવું ગગડાટ બંધ જાતું હોય, એ પાણીનો સતત ઘહારો થાય કાંઠામાંથી તો વેખડાને પાણા ઉલ્લી જાય, ઉખડી જાય ને મોટા ઝાડે સમુદ્ર ભેગા થઈ જાય. એમ દેહભાવ ગમે એવો મૂળિયા નાખીને પીપળા જેવો જામી ગયો હોય પણ સદવિચારનો મોટો ધોધ ને ફ્લડ પૂર જો વહે સતત તો એ દેહભાવ રૂપી મોટો પીપળો મૂળિયામાંથી ઉખડીને સમુદ્રમાં જાય ને જીવ બ્રહ્મરૂપ થઈ જાય. પણ સતત નદીના પ્રવાહ જેમ વિચારો અખંડ ચાલુ રાખવા જોઈએ તે બંધ થવા ન જોઈએ. અંત્યના છેલ્લા વચનામૃતમાં વેગે સહિત ચિંતન કરવાનું કહ્યું છે, એ આપણે કરવું જોઈએ. પહેલી વાત તો એ, ભગવાન મેળવવાની ભડભડતી અંદરથી ભૂખ લાગવી જોઈએ. ભગવાન જોઈએ છે જ ક્યાં? ભગવાનની જરૂર છે જ કોને? મોટો પ્રશ્ન આ છે. અને ભગવાનની જેને જરૂર છે એનાથી ભગવાન એક પળય છેટા રહેવા તૈયાર નથી. પણ જેને ભગવાનની જરૂર નથી એની પાસે ભગવાન આવવા તૈયાર નથી. બહારથી ગમે એટલા ભગવાનને બોલાવીએ પણ અંદર બીજું ત્રીજું જ આપણને જરૂરત તરીકે જણાઈશ. એટલે ભગવાનને ખબર પડે કે આ ભલે ને ભજન કરતો, ભલે પ્રાર્થના કરતો, ભલે ને કદાચ રોતો, પણ અંદર બીજું બધું બહુ ભર્યું છે મારા સિવાયનું. આ હમણે આ શિબિરને લઈને અંદરથી પ્રેમ બધો ઉપર આવી ગયો છે એટલે એને એમ લાગે છે હું આખો પ્રેમનો ભરેલો છું. પણ આ તો બધું ડખડખીને અત્યારે પ્રેમ ઉપર આવી ગયો છે. સમજ્યા? વાત આમ છે. પણ જરા કામમાં માંગણી કરીને તો અંદર તો બધી પરાશ જ છે, બીજું જ છે. એકલો ઠેઠથી ઠેઠ સુધી મહારાજ મહારાજ હોય ને, કોઈ બીજી ઈચ્છા ન હોય ને તો મહારાજ અખંડ દેખાય. પણ બીજો સંકલ્પ થાય એટલે બીજું દેખાય. ભગવાનની મૂર્તિ તો ચિંતામણી છે, જે વિચારો એ તમને દેખાય. ભગવાન વિચારો ભગવાન દેખાય, પણ ભગવાનના વિચારો તો અંતરમાં એકલા ભગવાન હોય તો આવે, બીજું ભર્યું હોય બીજા વિચારો આવે ને. જેવો રસ ભર્યો જે ઠામે રે કાઢો તાર એવો નીકળે. તો વાલા ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે, દેહભાવ ટાળી આત્મસત્તાએ થઈ પોતાના આત્માને ચિદાકાશ માની ભગવાન શ્રીહરિની મૂર્તિમાં નિમગ્ન રહેવું, આ સિદ્ધાંત છે. સિદ્ધાંત રાજમાર્ગ આનું આ જ કર્યા કરવાનું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, ગોપાલંદ સ્વામીએ કહ્યું, મુક્તાનંદ સ્વામીએ કહ્યું, બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું અને ગુણાતીતાનંદ સ્વામીએ તો બહુ કહ્યું, પણ આપણે કોઈનું માન્યું નહીં. તે દી કહેતા હતા બધા, આજે કહે છે બધાને, આપણું અંતર એ કહે છે ને. શિક્ષાપત્રીમાં એ લખ્યું છે, બ્રહ્મરૂપ થઈને સર્વકારણે વિશે ભગવાનની ભક્તિ કરવી. આજ્ઞા કહો તો આજ્ઞા, જ્ઞાન કહો તો જ્ઞાન, રસ્તો કહો તો રસ્તો, દબાણ કહો તો દબાણ, પ્રેમથી કહો તો પ્રેમથી, જે કહેવું એ કહો, પણ આ કર્યા વગર મારે તમારે છૂટક્યો નથી. આજ સમજવું હોય, સમજવું હોય તો આજને, લાખ જન્મ પછી જે દી સમજવું હોય તે દી. ચોખ્ખી દીવા જેવી વાત. હવે પમદી પૂરું થાય છે ને એટલે બરાબર કંઈને પૂરું કરી નાખી ધમધમાટ. રાસમાં કેમ છેલ્લે ચલતી ઉપડે ને પછી છેલ્લે ઠફ બંધ થઈ જાય એમ, સમજાણો? 9 મિનિટનો રાસ હોય ને એમાં છેલ્લી 1.5 મિનિટ ચલતી હોય, એમ 1.5 થી બાકી રહ્યા ચલતી ના આપણે. આજ તો ભગવાન શ્રી હરિનું બધા પ્રકારના વર્ણનવાળું ધ્યાન કરવાનું છે.
ઘડીક મહિમા આવશે, ઘડીક મૂર્તિનું વર્ણન આવશે, ઘડીક કંઈક લીલાનું આવશે, કંઈક લટકા મટકાનું, મજા બહુ આવશે. સમજાણું? અને કાલ પછી સાંગ ધ્યાન છે અને પરમદી તો પૂર્ણાહુતિ છે. સમજાણું? પછી આપણે છે ને ધ્યાન રાખવાનું, બગડી ન જાય. અહીં માંડ ધોઈને સાફ કર્યા છે. બધા આમ આનંદમાં છો ને તો સારું. સાંભળ્યો છે કે અમુકને કફ ને શરદી ને ઠોઠો ને એવું થઈ ગયું છે. શિબિર બે ઋતુના હાંધામાં આવે છે. સમજ્યા? ચોમાસું પૂરું થાય, શિયાળાનો પ્રારંભ થાય, ચોમાસું હજી થોડું થોડું પાટું મારતું હોય અને શિયાળો બિચારો ડોકું કાઢી ન રહ્યો હોય ને બે હાંધા ભેગા થાય એટલે આખું પરિવર્તન થાય ને. એવા આરસામાં શિબિર હોય એટલે થોડી થોડી અસર થાય, પણ ખાવામાં ધ્યાન ઓછું રહે અને વધારે અસર થાય. અને જે માણસ સજાગ હોય, જરાક પચ્યું ન હોય એટલે રોહડાની હામું જ ન જોઈએ, કડકડતી ભૂખ લાગે ત્યારે ખાય. તે ગોપાલ સ્વામી કહ્યું એમ કરે, પેટમાં જેટલી જગ્યા છે પોલાણ અવકાશ એના ચાર ભાગ કરે, બે ભાગ અન્નથી ભરે, એક ભાગ પાણીથી અને એક ભાગ ખાલી રાખે તો માંદો ન થાય લગભગ. સમજાણું? અને નિયમિતતા હોય તોય બહુ સારું રહે, કેમ કે વિશ્વ આખું નિયમિત ચાલે છે. એમાં અનિયમિત પ્રાણી એટલે મનુષ્ય. સૂર્ય નિયમિત, ચંદ્ર નિયમિત, તારા નિયમિત, પૃથ્વી નિયમિત ફરે, ઋતુઓ નિયમિત ફરે. સમજ્યા? બધું નિયમિત. જો પશુ પક્ષીએ નિયમિત, વૃક્ષો નિયમિત ઉગે, નિયમિત ફૂલ ખીલે, એનું ટાણું હોય એ પ્રમાણે બધું રિધમમાં જગત ચાલે છે, એકદમ સેટિંગ બદ્ધ. અને એમાં કાંઈ મેળવગીનું જનાવર એટલે બે પગાળો માણા. બધા નિયમને તોડીને આડોડાઈ કરનાર આ પ્રાણી કોઈ વાતે હરખું ન હાલે. એને કોઈ નિયમ નહીં, હોવાનો નિયમ નહીં, ખાવાનો નિયમ નહીં, વિષયનો નિયમ નહીં, બોલવાનો નિયમ નહીં, કોઈ નિયમ નહીં આ જનાવરને. બાકીના બધાય માણા ગણાય ને આ બે પગાળા જનાવર ગણાય, કારણ કે આને કોઈ નિયમ નથી. બીજા બધા નિયમ, ઢોરને નિયમ છે, પક્ષીને નિયમ, હોવાનો જાગવાનો બધો જ, આને કોઈ નિયમ નહીં. કોઈ બે પક્ષી હોય કે પાંચ દસ જણાએ રાતે ભેગા મળીને આખી રાત કાંઈ ડાન્સ કર્યો, જાગ્યા કે કાંઈ સાંભળ્યું તેમ બોલો, કોઈ ગધાડા રાતે પાનના ગલ્લે પાન ખાવા ગયા તો મને કહો ને કે આવડે આ બગડ્યા કહો. કોઈ કુતરા બે ચાર જણા ભેગા થઈને રાતે ટોકીઝમાં ફિલ્મ જોવા ગયા, કારણ કે એ બધા નિયમિત છે. આ એક જ પ્રાણી બહુ ગડબડ છે, કેમ જે આ પ્રાણીને ભગવાને બુદ્ધિ બહુ આપી. જે બુદ્ધિ એની નિયમિતતામાં વધારો કરે, એના મોક્ષને કરે, ભગવાનને સમજે, એમ આનો ઉપયોગ થવો ઘટતો હતો. પણ આ માણસ એટલો બધો નકામ ને ચાગલો, તે બુદ્ધિનો નિરો દુરુપયોગ કર્યો અને લક્ષોરાશીમાં ગીર્યો, કઠણાઈ કરી નાખી. કોઈ કવિએ કીધું હો કે ભાઈ તારા કરતાં જ પશુ હારા, કેમ જે મરે ત્યારે એના ચામડાના જોડા થાય છે ને એના બધા અંગો કાયમ લાગે છે, તારું તો કાંઈ કાયમ લાગતું નથી. અને ભેંસું ગાયું હારા એનું છાણ કાયમ લાગે છે, ગાયુંનું તો ગૌમૂત્ર વગેરે કાયમ લાગે છે, આનું કાંઈ કાયમ લાગે છે? તું તો એવો નકામ સન કે છે. અને જુઓ મનુષ્ય જ્યાં હાલે, મનુષ્યની હાલવાની કેડી હોય ને આના પાપ તો જુઓ ત્યાં ઘાસય ન ઉગે. બોલો, આવો દેહ છે બલા, પણ ભગવાન શ્રી હરિનું જો સ્મરણ ભજન કીર્તન આ મનુષ્ય દેહે આપણે જીવો કરી લઈએ તો આત્માને પુરુષોત્તમ મળી જાય અને દેહ મહણિયમ બળી જાય અને આપણું કામ થઈ જાય. કરી લેવું જોઈએ, પ્રભુ રાખે એમ આનંદમાં રહેવું, થાય એટલું ધ્યાન ભજન કરી લેવું. મહારાજ જેમ રાખે એમ રહેવાની જે ટેવ પાડે છે એ હર પરિસ્થિતિમાં આનંદમાં રહી શકે છે. પણ જે માણસને મંધાયરું જ કરવું હોય એને મૂંઝવણ કોઈ દી મટે નહીં, કેમ જે પરમાત્માથી સંચાલિત આ વિશ્વ કોઈના બાપની પ્રોપર્ટી નથી કે એનું ધાર્યું આમાં થાય.
અને જો એનું ધાર્યું થાય તો ભગવાન પછી શું કરે? રાજીનામું દઈને ક્યાંક વ્યાજ જાય તો? માટે એ શક્ય નથી. માટે આપણે ગમે એટલી રાડ્યું નાખીએ તોય સૂર્ય વહેલો ન ઉગે, અને આપણે ગમે માથા પસાડીએ તો એ વહેલો હાથમે નહીં. સમજે, અમેરિકાવાળા આટલા બધા આગળ ગયા, બધું જોવે છે, તોય ત્યાં હરી કેન આવે છે, સૌને હરી હરી કરાવે છે, રાડ્યું પડાવે છે, સુનામી આવે છે, બધું થાય છે. ઇન્સ્યોરન્સવાળાની કંપનીઓએ ટોપી ફેરવે એવા દાડા આવે છે. કેટલાકને વીમો પકવીને દેવું, એના બાપાના બાપા વેસાઈ જાય તો એ પૂરું ન થાય. માટે કાંઈ કોઈનું હાલતું નથી. પુરુષોત્તમ નારાયણ આ જગત ઉત્પન્ન કરે છે, પાલન કરે છે અને સંહાર કરે છે. આપણે ભલે ને કુદાકુદ કરીને એમ માનીએ કે આટલું ઉત્પન્ન મેં કર્યું ને આટલાનું પાલન હું કરું છું ને આટલું મેં ઠેકાણે પાડ્યું, હેઠો મેં હવે રવા દે આ બધો ભાર લઈને ફરીમાં દબાઈ મરીશ. હરી હરી કર એટલું સમજવાનું છે કે પરમેશ્વર જ કરતા છે, બીજો કોઈ હતો નહીં, છે નહીં, હશે નહીં. જે પરમેશ્વરને કરતા માને એનું કલ્યાણ થઈ ગયું. મહારાજે કારિયાણીના 10મા અને મધ્યના મુદ્દાના વચનામૃતમાં ચોખ્ખું કીધું છે કે જીવનું કલ્યાણ તો આટલી વાતમાં જ છે જે ભગવાન શ્રીહરિ જ સર્વ કરતા છે. પણ આપણે છે ને એ જ અજ્ઞાન જાચું નથી, હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, સગટનો ભાર, જેમ સ્વાન તાણે કોણ જાણે હું છું છે, તે માળાને જીવને એમ જ થાય છે કે હું કાંઈક છું, હું કાંઈક કરું છું. આ તો આપણે સત્સંગી થયા એટલે થોડુંક બોલી ઓછા, પણ મનની ગાંઠ તો હું કરું છું એવી ગળેલી જ નથી હો. અને જગતના જીવ તો ચોખ્ખું જ બોલે, એમ કુછ કરકે દેખાયંગે, અરે ઝાડી બોજ. અને કાં તો કે હમ ભી કમ નહીં હે, લે કરી વાત નર્યા અહમમાં હાલ્યા જાય છે, ધૂળ થઈ જાય છે. કંઈક ધરતી ઉપર જન્મા ને કંઈક મરી ગયા. જેણે શ્રીજીનો આશરો લીધો એ તરી ગયા. આપણે ભગવાનનો આશરો મળ્યો છે, દિવસે દિવસે ભગવાનનો મહિમા સાંભળી સાંભળી તે આશરાને મજબૂત કરવો, મજબૂત કર્યા કરવો. અને કેસેટ સાંભળવાનો મારો રાખજો. બે હાથ જોડીને મારી વિનંતી છે, ઘરમાં ગાડીમાં ઓફિસમાં કેસેટ બંધ ન થવા દેતા. MP3 પ્રેયર આવડા આવડા આવી ગયા જ ભલા મળશો, 5 GB ના 10 GB ના ખૂટે જ નહીં માલિક, આખા જ્ઞાન સ્વામી ભરાઈ જાય તમારા હાથમાં. ઘણા નથી કહેતા દુનિયા મારી મુઠ્ઠીમાં, સમજાણો તમે કહો એ ગ્રંથ આમ કરીને આમ કરો એટલે મારે બોલવું જ પડે. હા, અને તમે કહો બહેન એટલે મ બોલાણો હોય અને ભ બાકી હોય તો મારે તો પછી બંધ જ થવું પડે. જે પારાયણ સાંભળવી હોય બોલો શાંતિથી સંભળાય. ક્યાં પહેલાં આવો યુગ હતો? કોક દી બ્રાહ્મણ વાંચે, ક્યાંક વાંચે ત્યાં જઈ ત્યારે સાંભળી, માણસ ભણેલા નહીં, સંસ્કૃતમાં ગ્રંથો, કોક જ કાશી જઈને ભણેલા, એ હવડું આવડે તાવડે હરખું નહીં તો અડધું ગોટાળું હોય, કાંઈ નહોતું સારું. અને પહેલાં જ કથા વાર્તા થાચી હતી, 5 બાપા હોય ને 25 ડોશિયું હોય, એમાં 5 બાપામાં 2 સાંભળતા ન હોય, 3 સમજતા ન હોય, અને ડોશિયું તો બીજી જ વાતો કરતી હોય. ને બોર બાપા વિચારે છે પૂર્ણાવતિ થાય ત્યારે મહિનો દાડો ટૂંકો થાય એટલું કાંઈક આવી રહે ભેટ ભેટ. આ હાલી કથા, યુવાનિયા તો કોઈ બેહતા નહોતા, આ નકરું કાળું માથું બેઠું કથામાં જુઓ લ્યો. આ જમાનો પ્રગતિશીલ કહેવાય. ઘણા કહે છે કે જમાનો બગડી ગયો, મને તે વાત જ મનાતી નથી. શેનો બગડી ગયો? સૃષ્ટિ રચાણી તે દિવસથી એક વર્ગ એમ જ બૂમો પાડે છે કે દુનિયા બગડી ગઈ, દુનિયા બગડી ગઈ છે. હો, એક વર્ગ એવો છે, એક વર્ગ પોઝિટિવ છે, એ એમ જ કહે છે કે જે દાડાની સૃષ્ટિ રચાણી તે દાડાની સૃષ્ટિ સંસ્કારી, સુઘડ, સારી, વ્યવસ્થિત, ભણેલી, ગણેલી થતી જાય છે, જમાનો સુધરતો જાય છે. બોલો, બગડતો જાય છે એમ હું કામ કહો છો? શું પહેલાં ભ્રષ્ટાચાર નહોતા? બોલો, સતયુગમાં અપહરણ નહોતા થતા? એ જમાનો હારો હતો તો ભગવાનનું બૈરું કોક લઈ ગયો એવું કેમ થયું? બિચારા રામને લખમણ કેટલું રોયા તોય કોઈ પાછું આવ્યું નહીં, વાંદરાને ભેરમાં લઈને બાજાથી મેળ પીડ્યો. બોલો, તેદી લડાઈઓ થતી ને તેદી આમ જેને સારું લાગે એ ઝોંટીને લઈ જતા ને ખાઈ જતા એવું આજ ક્યાં થાય છે? આજ ઘણું સારું છે. માટે જમાનો હારો છે, જમાનાના વાંક કાઢ્યા વગર ભગવાન ભજવા માંડવા.
શાંતિથી. પહેલાં તો માણસને ખાવાના પ્રોબ્લેમ હતા, લુગડાના પ્રોબ્લેમ હતા, આપણે શેકા અહીંયા જ તો ઊભા રહોડા આવી ગયા, આમ ઊભા ઊભા વેલણે આમામ આમામ કરે બોલો એમ ટક કરે ને ત્યાં ગેસ ધક લઈને શરૂ થઈ જાય. હવે લાકડા ફૂંકી ફૂંકીને આંખીઓ લાલ થઈ જાય, તે સુલા નહોતા હળગતા. વાત કરો સર, આ જમાના હારા કહેવાય. શાંતિ છે, ડાઇનિંગ ટેબલ ઉપર ખાય, સમજ્યા? બાપાને જરા ગોઠણની તકલીફ હોય જાતો ઇંગ્લો ઇન્ડિયન સંડાસ તો. અને પહેલાંના જમાનામાં તો બિચારા ભાભાને ડોસ્યું ગોઠણ વ્યાઈ ગયા હોય તો એ કેવી રીતે ક્રિયાઓ કરતા એ તો કોઈ ગઢાય છે ને ખબર હશે, જાણતા છે. અને ગામને પાદર જવાનું ડબલા લઈને ત્યાં થોડું કાંઈ ને બધી વ્યવસ્થા હોય. આ તો કેટલો જમાનો હારો છે, પણ પ્રભુ ભજવા નથી આ અભાગ્યાન. બોલો, મૂળ વાત આ છે. પહેલાં ગામડામાં ક્યાં કોઈ પોપિયોનું સફરજન ભાળ્યું હતું? અટાણે બધે ગામડે બધું મળે. અટાણા રહોડા જવો, આમ 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 રહોડામાં કેટલાય આમ માળિયા હોય, ખારા ડાળિયાને મોળા ડાળિયાને હાથ પ્રકારના મુખવાસ રાખે જ માણા. આપણને એમ થાય કે આટલો બધો જમાનો હારો છે ને આને કોઈને ભગવાનમાં હેત કેમ નથી થતો, આટલા બધા ડાળિયા હોય એમાં હેત ક્યાં જ થાય? ઘડી ઓલું ખાય, ઘડી ઓલું ખાય તો દાડો વયો જાય. પરમાત્માના ગુણ ક્યારે જીવ ગાય? બોલો, કથા તો ઘરે સાંભળે, કથા ચાલુ કરીને પછી કાતરી ખાતો હોય. હવે આપણને એમ થાય કે આને કથા કેમ ઉતરતી નથી, કાતરીને કથા હારે કેવી રીતે ઉતરે ભલામણા? કાતરી આડી આવે કે ન આવે? માટે કથા સાંભળવી તે પણ બહુ ચિત્ત દઈને સાંભળવી. બોલો, આ અમેરિકાવાળા સવારે વહેલા જાગે, તે નાયા ધોયા પટપટ માળા કરી ન કરી સીધા ભાગે. હા, બે બટન તો ત્યાં રૂમમાં પહેરે, બે પગથિયામાં ભીડે, એકાદું કાર ચાલુ કરતા વીજ, અને પછી પાછો નાસ્તો કરતો જાય, કથા સાંભળતો જાય, કાર હાંકતો જાય, પાછો વિચારતો જાય મોડું બહુ થયું છે આ કથા ઉતરે. કથા તો બહુ એકાગ્ર મનથી સાંભળે ત્યારે સમજાય, ને જીવમાં ખુમારી ચડે કથાથી ને જોમ ચડે, સમજાણું? માટે કથા સાંભળવી તે પણ બહુ શાંતિથી એકાદો કલાક બેસીને સાંભળવી. અને ઘરે તમે છે ને MP3 પ્લેયરમાં, સીડી વીસીડી કેસેટમાં કે વિડીયોમાં જ્યાં કથા સાંભળતા હો ત્યાં પણ નોટ પેન લઈને બેસવું. એમાંય સારી વાત પોતાના જીવનને ઘસાતી આવે એ નોંધવીને વારંવાર વાગોળીને બે ત્રણ વાર રિવાઇન્ડ કરીને સાંભળવી કે આ મારામાં આવ્યું, આ મારામાં છે, આ દોષ કાઢે પાર, આય મારે તકલીફ છે, આ સુધારો મારે કરવો છે, આ મારામાં નબળાઈ છે અને એ મારે ખંખેરીને કાઢવી જ છે, આય હજી હું કાચો છું, એમ સમજી સમજીને કથા સાંભળે વિચારે તારે ભગવાન પમાય છે. બધા એવું કરજો. આપણે બધાએ મહારાજને રાજી કરીને આપણા જીવને આપણે સુખીઓ કરી નાખવો છે. આ કોકના હારું કાંઈ નથી, આપણા આત્માને માટે છે, આ પોતાની વાત છે, નિજી બાબત છે. માટે બહુ ચીવટ રાખીને શ્રીજી મહારાજને સંભાળી લેવા, ભજી લેવા, પામી જવા. બસ બસ, મનુજન્મ જો કેવો ભગવાનને આવેલો છે. અને ભગવાન નહીં મેળવીએ, નહીં આપણા જીવને સુખિયા કરીએ તોય પણ દેહ તો એનું ટાણું થશે, તાર પડી જાય, એ તો મરવાનો જ છે. કોઈને કાયમ લાગ્યો નથી આ દેહ, પણ આ દેહ કરીને આપણે આપણા આત્માને જો પુરુષોત્તમ નારાયણ પમાડી દઈએ તો થાય એવું છે. હજી બાજી આપણા હાથમાં છે, અભી ભી ચાન્સ હૈ, કર લેના. મેરી વિનંતી હૈ, મનુષ્ય જન્મ ચૂકી જાશો નહીં, આવું નહીં મળે. આ સત્સંગ, આ વાતો, આ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય પરચા કથાઓ, આ ધ્યાન કરવાનો ચાન્સ, આ ભજન, આ બધું નહીં મળે. માટે ગાફલાઈ રાખવી નહીં વાલા ભક્તો. હવે પ્રેમાનંદ સ્વામીના પદ ઉપર ભગવાનનો મહિમા સમજવાની કોશિશ કરીએ. શ્રી પુરુષોત્તમ બહુ નામી મને મળ્યા રે, મને મળ્યા.
શ્રી પુરુષોત્તમ બહુ નામી મળિયા અનંત કોટિ બ્રહ્માંડના સ્વામી મોને મળિયા મોને મળિયા શ્રી પુરુષોત્તમ બહુ નામી મોને મળિયા મોને મળિયા અનંત કોટિ બ્રહ્માંડના સ્વામી મોને મળિયા મોને મળિયા મને મળિયા રે મને મળિયા મને મળિયા રે અવિનાશી મને મળિયા રે મને મળિયા માયા પુરુષ પ્રેરક સુખ રાશિ મને મળિયા મને મળિયા મને મળિયા રે મને મળિયા મને મળિયા રે મને મળિયા અનંત કોટિ બ્રહ્માંડના કરતા મને મળિયા રે મને મળિયા અનંત શક્તિ કલાના ધરતા રાજ કહાવે મને મળિયા રે મને મળિયા નેતિ નેતિ કહી વેદ ગાવે મને મળિયા રે મને મળિયા ઘનશ્યામ છે મૂરતિ કિશોર મને મળિયા રે મને મળિયા કોટિ કંદર્પના ચિત ચોર મને મળિયા રે મને મળિયા દિવ્ય ભૂષણ વસ્ત્રને પહેરી મને મળિયા રે મને મળિયા આપે દર્શન લટ કાળો લહેરી મને મળિયા રે મને મળિયા એવા શ્રી ઘન શ્યામ સુજાન મને મળિયા રે મને મળિયા પ્રેમાનંદ જીના જીવન અદ્ભુત પદરચના છે આ શ્રી પુરુષોત્તમ બહુ નામી અનંત નામ યમના છે ગણ્યા ગણાય નહીં એટલા એવા ભગવાન અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મને મળ્યા પ્રેમાનંદ સ્વામીનો આ નશો છે મને મળ્યા
પ્રેમાનંદ સ્વામી નિશ્ચયપણે આવું માને છે. એવા જે કોઈ એક સુપ્રીમ ગોડ અંતિમ સત્ય ચરમ સીમાનો આનંદ સાકાર મૂર્તિ એ જ આ ભગવાન શ્રીહરિ મને મળે મને મળે. દરેક ભક્તોએ આવું રાખવું જોઈએ. એવા જે કોઈ એક ભગવાન એ મને મળે આવો કેફ રાખવો જોઈએ. કેવા ભગવાન? અનંત કોટી મુક્તના સ્વામી પરમાત્મા મને મળ્યા. અહો, એ તો અક્ષર પતિ અવિનાશી, અક્ષરના પતિ, અક્ષરધામના પતિ. કોઈ બદ્રિકાશ્રમ પતિ, કોઈ શ્વેતદ્વીપ પતિ, કોઈ ગોલોકપતિ, કોઈ વૈકુંઠપતિ, કોઈ સ્વર્ગપતિ, કોઈ સત્યલોકપતિ, કોઈ મૃત્યુલોકપતિ. પણ એટલી વાત યાદ રાખજો, અક્ષરપતિ કી બાત ન્યારી હૈ. એટલે નંદ સંતો યા વજન આપે છે, એ તો અક્ષરપતિ અવિનાશી મને મળ્યા મને મળ્યા. માયા પુરુષ પ્રેરક સુખ રાશિ મને મળ્યા મને મળ્યા. બધાના પ્રેરક, એની મરજી વિના કાંઈ થતું નથી. અક્ષરધામના ધણીની એક અદ્ભુત વાત તમને કરવી છે. હું એ સમજાવવાની કોશિશમાં છું કે ભગવાન સ્વામિનારાયણ કોઈ કાળે પરોક્ષ નથી, ક્યાંય પરોક્ષ નથી. ઇન દોનો શબ્દો કી ઓર ધ્યાન દીજીએ. કોઈ કાળે અને કોઈ જગ્યાએ, કોઈ કાળે અને કોઈ સ્થળે, આ બે શબ્દો ઉપર વજન છે મારું. સ્વામિનારાયણ ભગવાન કોઈ કાળે અને કોઈ સ્થળે પરોક્ષ નથી. સર્વ કાળે અને સર્વ સ્થળે ભગવાન પ્રગટ છે. આ વાત સમજવી જ ઘટે. આ વાત જે નથી સમજતા એને ભગવાન ભજવામાં સુખ નથી આવતું અને એને પોતાનું કલ્યાણ પણ નથી મનાતું અને એને ભગવાન શ્રી હરિમાં જરાય સંકુચિતતા ન હોવા છતાં સંકુચિતતા રહે છે. મારા તારું પક્ષા પક્ષી ખેંચા ખેંચી બહુ રહે છે. પરમાત્માની દિવ્યતા વિશાળતા અલૌકિકતાને નહીં સમજનારો ભક્ત ઘણું બધું ગુમાવે છે. ટોકીને ટચ વાત, ભગવાન સર્વોપરી સ્વામી નારાયણ કોઈ કાળે અને કોઈ સ્થળે પરોક્ષ નથી. સર્વ કાળે સર્વ સ્થળે મારો ભગવાન પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે. મને દેખાય ન દેખાય, અનુભવાય ન અનુભવાય, મનાય ન મનાય, સ્વીકારાય ન સ્વીકારાય, પરંતુ આ વાત આમ જ છે. જે દિવસે મને સ્વીકારાય, મનાય, અનુભવાય, દેખાય તે દી, પરંતુ છે આમ. સિદ્ધાંત છે. નિર્ગુણદાસ સ્વામીની 566મી વાતમાં ચૂડાના અંબારામ જાની અને મૈયારામ મહેતા બે બહુ સારા હરિભગત હતા. અવારનવાર ભગવાન સ્વામિનારાયણનો યોગ રાખતા, સંઘ કાઢતા, દર્શને જાતા, સાધુ સંતોને શિર સાટે માનતા, હરિભગત થયેલા. પણ એના પ્રથમની વાત તમને કરું. એ લોકોને ભગવાન સ્વામિનારાયણનો ગુણ આવ્યો અને એ અંબારામ જાનીને મયારામ મહેતા થોડા હરિભગતનો સંઘ કાઢી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ચૂડાથી ગઢડા જતા હતા. આનંદથી ભગવાનનો મહિમા વિચારતા, ધ્યાન કરતા, કીર્તન ગાતા, રાત્રિ ક્યાંક ક્યાંક રોકાતા હાલ્યા જાય છે. એવામાં રસ્તામાં ભડકવા ગામ આવ્યું. સાંજ પડી ગઈ, ક્યાંક રોકાવું હતું,
ગામના પાદરમાં ભૃગુ ઋષિ નામનો કોઈકનો આશ્રમ છે. આશ્રમમાં ગયા, કહ્યું કે ભાઈ રાત કાઢવી છે, આ યાત્રાળુ છીએ, સંઘ લઈને જઈએ છે, બહુ સારું. ઉતારા બુતારા પાઈ ગયા, રસોઈ પાણી થઈ ગયા. પછી રાત્રે બધા ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરી અને સૂતા છે. રાત્રે મયારામ મહેતાને સપનું આવ્યું. સપનામાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા. સપનામાં ભગવાન સ્વામિનારાયણે એ ચુડા ગામના મયારામ મહેતાને ભડકવા ગામના ભૃગુ ઋષિના આશ્રમમાં રાત્રે સપનામાં વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી, બની ગયેલી સત્ય ઘટના. સવારે જાગ્યા, મનમાં ઘણો આનંદ થયો કે ભગવાને મને વર્તમાન ધરાવ્યા, ભગવાન સ્વામિનારાયણ મારા ગુરુ બન્યા. આહા, ભાગ્યશાળી. પછી તો સંઘ ચાલ્યો, ચાલતા ચાલતા ગઢપુર આવ્યા. લીલોડા લીમડા નીચે પાટ ઉપર પરમેશ્વર બેઠા છે, સંતની સભા છે, દિવ્ય અલૌકિક વાતાવરણ છે, બ્રહ્મ જ્ઞાનનો વરસાદ વરસે છે અને ભક્તો બધા બ્રહ્મ ભીના મહા આનંદથી નીતરતા ઝૂમી રહ્યા છે. સંઘે આવીને શ્રી હરિને ખૂબ ભાવથી નેણા ભરી નિરીખ્યા, દંડવટ કર્યા, રસોઈઓ આપી, પૂજન કર્યા, જે કાંઈ ભેટ વસ્ત્ર અલંકાર લાવ્યા હતા એ વાલમજીને અર્પણ કર્યા. હવના હૈયામાં બહુ આનંદ છે. થોડા દિવસ ગયા, એક દિવસ મહારાજ એ ચુડાના સંઘના હરિભક્તોને બધાનો વિચાર હતો એટલે વર્તમાન ધરાવતા, તેમ્બારામ જાનીને બધાએ કે મહારાજ અમને કંઠિયું બાંધો, એટલે મહારાજ બધાને કંઠિયું બાંધવા માંડ્યા. ત્યારે મયારામ મહેતા કહે છે કે મહારાજ મને વર્તમાન ધરાવો. ત્યારે ભગવાન કહે છે કે તમને તો વર્તમાન મેં ધરાવ્યા નહીં ભડકવા ગામમાં. ત્યારે કે મહારાજ એ તો સપનું હતું. મહારાજ કે તારે સપનું હતું, મારે સપનું નહોતું, હું તો સદા સર્વત્ર પ્રત્યક્ષ છું. બસ આટલી વાત ઉપર મારે ને તમારે ઘણો વિચાર કરવો પડે એમ છે. ચરિત્ર નાનું છે, ટૂંકું છે, સહજ લાગે છે વાત, પણ હાવ હેલું નથી, બહુ ઊંડું છે. ભગવાન શ્રીહરિએ મયારામ મહેતાને એમ કીધું હતું કે તું હું કામ આવ્યો ફરી વાર વર્તમાન ધરાવવા, તને તો મેં ભૃગુ ઋષિના આશ્રમમાં ધરાવ્યા છે ને. અને મયારામ મહેતા એમ કહે છે કે મહારાજ એ તો સપનું હતું, પ્રભુ કે તારે સપનું હતું, હું તો પ્રત્યક્ષ હતો, હું જ હતો, મેં જ ધરાવ્યા, મેં જ સપનું મૂક્યું હતું, સપનામાં હું જ હતો, પ્રગટ હતો, હું ક્યારેય પરોક્ષ નથી. ચાહે સપનું હોય, જાગ્રત હોય, સુષુપ્તિ હોય, દેહ હોય, ન હોય, આ લોક હોય, ન હોય, કોઈ કાળમાં કોઈ સ્થિતિમાં માયા ચિદ અચિદ બધી જ જગ્યાએ હું પ્રત્યક્ષ છું, હું કોઈ કાળે પરોક્ષ નથી. તમે એવું કેમ સમજ્યા? તારું સપનું ખોટું હશે પણ સપનામાં હું હતો ને સાચો હતો, હું કોઈ જગ્યાએ કોઈ કાળે ક્યારેય ખોટો નથી. તમારો ભાવ ખોટો હોય તમે જાણો. અને આ વાત પ્રથમના 26મા વચનામૃતમાં મહારાજે લખી છે કે સપનામાં આવ્યા જે ભગવાન તે તો સાચા છે, પરંતુ એ ભક્તનો ભાવ ખોટો છે. ભગવાન સ્વામિનારાયણ સપનામાં આવે તો પણ પ્રત્યક્ષ છે, જાગૃતમાં દેખાય તો પણ પ્રત્યક્ષ છે, સુષુપ્તમાં દેખાય તો પણ પ્રત્યક્ષ છે, કોઈ પણ અવસ્થામાં કોઈ પણ જગ્યાએ ભગવાન તો બધે જ એવા ને એવા જ છે. એટલે આ જાગ્રત અવસ્થા, સપન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, ત્રણ ગુણ, ત્રણ માયા, મોહ, એ બધું આપણે છે, એને ક્યાંય કાંઈ આવરણ છે? એ તો નિરાવરણ છે, આવરણ રહિત છે, જેવા છે એવા ને એવા જ બધી જ જગ્યાએ છે. ફેરફાર આપણામાં થશે
ત્યારે ભગવાન દેખાશે. ભગવાનમાં ફેરફાર થશે ત્યારે ભગવાન દેખાશે એ વાત ખોટી છે. આવરણ આપણું જશે ત્યારે ભગવાન દેખાશે, ભગવાનનું આવરણ જશે ત્યારે ભગવાન દેખાશે એવું ન એલા. મંદિરે દર્શન કરવા જઈને પડદો ત્યાં હટે ત્યારે ભગવાનના દર્શન થાય એવું અનુભવમાં નથી. આપણા આવરણ જાય એટલે પરમાત્મા દેખાય. ભગવાનને આડે કોઈ પડદો નથી, આપણે આડે પડદા છે. પરમાત્મા તો બધે છે, પડદાની અંદર પડદાની બહાર. આપણા આવરણ જાય, અજ્ઞાન જાય, ભગવાન સ્વીકારાય એટલે અનુભવાય, દેખાય. કેટલી અદ્ભુત વાત છે. ઘણાને પરમેશ્વર સપનામાં આવે છે, આવે છે પણ મનાતું નથી. આ તો સપનું છે એમ માને છે. સપનું મૂકે છે કોણ? ભગવાન મૂકે છે. અને એણે સપનું મૂક્યું ને એ સપનામાં પોતે આવ્યા તો ભગવાન નહીં હોય, કોણ આવ્યું તારે? પરમાત્માની કૃપા ઉપર પાણી શા હારું ફેરવો છો? અરે સપનું ભૂંડું ભૂખ મૂક્યું હોત વિષયનું, ગુંડાનું, તો આ તો દયા કરીને ખરાબ સપનું ન મૂક્યું, પોતે દયા કરીને પોતાના સંતો ભક્તોને પોતે સપનામાં આવ્યા. જે હવારમાં જાગીને એની કોઈ કિંમત નહીં એમ માની લે, હવે આ તો સપનું. પ્રગટ ભગવાન દર્શન દે તો સાચું. અલ્યા ભલા માણા પરમેશ્વર છે એ પ્રગટ જ છે, એને તું ક્યાં સપન અવસ્થા લાગુ પાડે છે? પ્રત્યક્ષ એટલે શું? જાગ્રત અવસ્થા માને. જાગ્રત કહો, સપન કહો, જે કહેવું એ કહો, એ બધું જીવને છે. જગદીશને તો કાંઈ નથી, એ તો કોઈ પણ કાળમાં કોઈ પણ સ્થળમાં જેવા છે એવા છે, એને આવા અવસ્થાઓના આવરણો નથી. માટે ભગવાનને ભગવાન માનવા, પ્રત્યક્ષ માનવા, એનું દર્શન એ તો બહુ મોટી વાત છે. એ તો કૃપા કરીને સપનામાં દે તોય આપણે તો છે ને પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ સાક્ષાત સમજવા, કાઢી ન નાખવું. જાગ્રત કોક, સપનું કો, સુસુપ્તિ કો, તૈણી માયાની અવસ્થા છે ને માયાની દ્રષ્ટિએ તૈણી માયા છે ને એ ખરખું જ છે. હવે જેમાં દર્શન દે એમાં અજવચ વાંચું છે. ભગવાન શ્રી હરિના ભક્તએ પરમેશ્વરનો મહિમા જ સમજવાનો છે, ભગવાનને સ્વીકારવાના છે એટલે શાંતિ થઈ જાય. અનંત કોટી બ્રહ્માંડના કરતા, અનંત શક્તિ કલાના ધરતા, અને વળી બધાના પ્રેરક, એની પ્રેરણા વિના કાંઈ થાય નહીં. એકવાર ગઢડામાં મહારાજ હતા અને બધા કાંઠી દરબારો આવ્યા અને મહારાજને કહે છે કે મહારાજ વરસાદ નથી, દયા કરો ને વરસાદ વરસાવો, નહીતર બહુ મુશ્કેલી થાય, કૃપા કરો એમ માંડ્યા વિનંતી કરવા. અને મહારાજને વરસાદ વરસાવવો નહોતો. પછી મહારાજ કહે વરસાદ વરસાવવાનું કામ અમે તો ઇન્દ્રને સોંપી દીધું છે, એટલે એને કરવું એમ કરે. બધા હરિભગત કહે પણ પ્રભુ તમે કયો તો ઇન્દ્ર વરસાવે ને, બધું તમારા હાથમાં છે, ઇન્દ્ર માથે હું કામ નાખી દો છો? મહારાજ કહે જો આ પૂજાભાઈ કે તો વરસાદ થાય. મહારાજે કર્યું ટીખળ, ધોલેરાના પૂજાભાઈ બેઠા હતા કે આ પૂજોભાઈ કે તો વરસાદ થાય, એટલે સુરા ખાચર ને બીજા ત્રીજા બધાએ પૂજાભાઈને વળી ગયા કે પૂજાભાઈ બોલો વરસાદ થાય એમ, બોલો પૂજાભાઈ. પૂજાભાઈ નકરા દાંત કાઢે, બોલે નહીં. સુરો ખાચર કે ભણે તમારું જાય શું, બોલો ને, આ ચુડાસમા ગ્રાસિયા પણ નહીં સાંભળે અમારું કાંઠીનું કે. એટલે આ બોલો ને કે બોલો ને, આ બોલે જ નહીં ને. ઘણી માછાકો ઢાલી અને મહારાજ એવા દાંત કાઢે એવા દાંત કાઢે
અને વારે વારે મહારાજ બોલે, પૂજો ભાઈ કે તો વરસાદ થાય, એમ કહીને દાંત કાઢે. પૂજો ભાઈ જો બોલે તો વરસાદ થાય, ને પૂજો ભાઈ બોલે નહીં બધા એને બોલાવવા આંચકા મારે. ઘણી વાર આ ઉઠી ખડાયેલું, પછી બધા ઉઠીને બહાર નીકળ્યા. પછી બધા પૂજાભાઈને કે તમે બોલ્યા હું કામ નહીં. પૂજો ભાઈ કે બાપા ઘણું બોલવું તું હુંય સમજું છું, વરસાદની મારે જરૂર છે. અમે તમારી હારે છીએ ને, પાણી કોને ન જોઈ. પણ તે બોલ્યા, અરે બાપા બોલાણું જ નહીં ને. સર્વના પ્રેરક મહારાજ છે. આપણે જાણીએ જે હું બોલી નાખું, પણ એ જેદી ન બોલવા દે તેથી એક શબ્દ ન બોલાય. આપણે જાણીએ જે મૂંગા રહી, પણ એ જેદી બકવાસ ઉપાડે ને તેથી મૂંગા ન રહેવાય. શ્રીજી મહારાજ દાદાના દરબારમાં બેઠા હતા, ટાઈટ હતી આમ ગોદડી ઓઢીને, સમજ્યા ને, સભા બેઠી હતી. એમાં એક ચારણ આટા મારતો મારતો દરબાર ગઢમાં આવી છેડ્યો અને આમ ભગવાનના દર્શન કરે સભામાં બેસી ગયેલો, સમજ્યા. ત્યાં મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળવા માંડ્યું. પેલું ગોદડીમાં કાણું ને ત્યાંથી ફુવારા નીકળે, ચારણ ભાળે, બીજા કોઈને દેખાય નહીં, ઠેસ ઠેસ થઈ ગયો, સમજ્યા, ઊભો થઈ ગયો સભામાં. અને મહારાજે કૃષ્ણ રૂપે દર્શન દીધું. ચારણ તો માંડ્યો બોલવા, અરે તમે કેમ કોઈ આમ હલતા નથી, અરે આહા કૃષ્ણ કૃષ્ણ, અરે વાહ, એટલે આ ગઢડામાં દાદાના દરબારમાં કનૈયો બિરાજે. તે બકવાસ કર્યો તે ગોપાલ સ્વામી કે હેઠો બે બોલ બોલ કરીમાં એ બેઠ જીધો, પાછું રહેવાનું નહીં. વળી કહે છે, અરે પણ કૃષ્ણ, એટલે બે ત્રણ હરિભગત કહે ગઢવી બારો જા નેડ નેડ કરાય કથા હાલે એમાં ડખો કરે, પણ તમને કાંઈ મહિમા છે આ, અરે જાય છે ને માથા કુટકી માં એ કાઢી મૂક્યો. તે ઊભી બજારે ગઢડામાં વાણિયા દુકાને બેઠા ત્યાંની કે અહીં માખ્યું મારો ગ્રાહક કોઈ આવતો નથી, દાદાના દરબારમાં જાઓ, કનૈયો બિરાજે. રસ્તામાં જે મળે એને કહેવા માંડ્યો. હવે એને ઘણું નહોતું બોલવું, બોલો ઉપડી ગયું અંદરથી, તો શું કરે બિચારો ગઢવી. બોલવું હોય તો ન બોલાય, ન બોલવું હોય તો બોલ્યા વગેરે ન રહેવાય. ઠાકોરજી ધારે એમ થાય, માણા જાણે જે અમે કરીએ છીએ, કાંઈ વળતું નથી, આપણું ધાર્યું કાંઈ થતું નથી. ભગવાન સ્વામિનારાયણની વાતો તો જબરજસ્ત ન્યારી વાતો છે. અનંત કોટી બ્રહ્માંડના એ કરતા હરતા પોતે ને, સૌના રાજા ધીરાજ, સૌના રાજા ધીરાજ, એનો ઉપરી કોઈ નથી. હાટીના માળિયામાં મકન ભટ્ટ કરીને એક બ્રાહ્મણ હતા, એને ભગવાન સ્વામિનારાયણનો અને સાધુ સંતોનો ગુણ. અને સાધુ સંતો જ્યારે આટીના માળિયા જાય ત્યારે આ મકન ભટ્ટ છાશ ને અથાણું સંતો માટે લાવતા અને સાધુની વાતો સાંભળતા. રોજ વાતો સાંભળવા આવે અને કથા પારણ હોય બેસતા. પોતે સ્વામિનારાયણના નહીં, વૈષ્ણવ હતા. પણ એના મનમાં એવું હતું કે આવા સાધુ પૃથ્વી ઉપર ક્યાંય નથી. કેવા ભગવાનનું ભજન કરે, કેવા સ્વામ્ય રૂપ છે, જેણે ઘરબાર મૂકી દીધા અને આ સત્સંગને અર્થે જેણે જીવન આખું આખું દેહ કૃષ્ણાર્પણ કરી નાખ્યું, પોતાનું કરીને કાંઈ રાખ્યું નહીં. માટે આ સાધુઓ તો હો ભગવાનને હોપાઈ ગયેલા સંત છે, માટે ભગવાન રૂપ છે એમ માની. બહુ કાંઈ રૂપિયા નહીં, પણ છાશ અથાણું બ્રાહ્મણ ખરા ને, એટલે સંતો માટે લાવે ને, સંતો કાયમ થાળમાં ધરે ને જમાડે, એમ વર્ષો સુધી એણે સેવા કરી. બહુ ભાવ રાખતા. એમાં એક દિવસ મહારાજે મકન ભટ્ટને દર્શન દીધા. મકન ભટ્ટ, કહો સ્વામિનારાયણ પ્રભુ તમે કહેશ તો કે હા, તમે મને દર્શન દીધા તો કે હા, કે પ્રભુ મને દર્શન દેવાનું કારણ તો કે અમારા સાધુને તમે કાયમ છાશને અથાણું પહોંચાડ્યું છે એટલે અમે રાજી બહુ થયા છીએ. મકન ભટકે વાહ વાહ વાહ, બોલો બોલો પ્રભુ બોલો. ભગવાન કહે છે કે ભટ્ટ, આવતી એકાદશીએ તમને અમે અમારા ધામમાં તેડી જઈશું. ઓહો મારા ભાગ કહે છે, બીજી કાંઈ ઈચ્છા હોય તો વરદાન માગો કે, તો કોઈ ઈચ્છા નથી, તમે રાજી થયા ને માગવાનું કહો છો, બસ આ જ માગવું છે કે તમારા ધામમાં મને ચડી જાઓ. અને આવતી એકાદશીએ જો બીજી માસા કુટ નહીં. ત્યાં એના પત્ની સાંભળી ગયા,
એ કે શું બકો છો? ક્યાં બકું છું? તો કાંઈક બોલો છો ને કોકની યારે વાતો કરો છો ને? કોની યારે વાતો કરો છો? તો કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છો. સ્વામિનારાયણ ભગવાન દેખાય છે તમને? તો કે હા. તે શું કહે છે? તો કે બહુ સારી સારી વાત કરે છે. એવું? હા. એમ કહે છે કે તમને આવતી એકાદશીએ મારે મારા ધામમાં લઈ જવાશ. સ્ત્રીને એમ થયું, ઓહો, તે આપણા એવા શું પૂન તે આપણને સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડી જવા આવશે? ત્યારે મકનભાઈ કહે, સ્વામિનારાયણ ભગવાનના સાધુ માટે હું અથાણું છાશ લઈ જતો હતો એટલે ભગવાન સ્વામિનારાયણ મારા ઉપર રાજી થયા, અને એટલે મને આવતી એકાદશીએ તેડવા આવશે ને હું એમની સાથે ધામમાં જઈશ. ત્યાં તો ઘરવાળા કહે છે કે તમે જ ખાલી પુગાડતા હતા, બાકી અથાણું હું બનાવતી અને છાશે હું કરતી હતી, કે તમને ધામ ને મને કાંઈ નહીં. તે વાત કરો, તમને લઈ જાય તો મને આયરે લઈ જાય, કે તમે વ્યાજન મારા શું કામ છે? કે ત્યારે ભટ્ટ કહે છે કે મહારાજ ઘરવાળા પાછળ લાગ્યા, એ કે તમે જ ખાલી મંદિરે પુગાડતા, બાકી અથાણું બનાવતી હું છાશે હું કરતી હતી, તે મને કાંઈ નહીં, તમને જ ન કરું. આ તે કેવા ભગવાન, એક વાયુ હાવ કે હે લ્યો, આમ થયું લેડી ફર્સ્ટ એને બદલે આ તો વાહે રાખે છે. ત્યારે મકન ભટ્ટ કહે છે કે મહારાજ આ ઘરના એમ કહે છે કે મને આયરે મહારાજને કો તેડી જાય. ત્યારે મહારાજ કહે, ભાઈ બેયને આયરે નહીં લઈ જાઓ, કારણ કે તમે વૈષ્ણવ છો, સ્વામિનારાયણના છો નહીં, આવા બે આયરે મરશો તો વળી કોઈક વાતું કરશે કે આ બે વળી કેમ હંપીને કાંઈક હું કર્યું નથી ને, આમ થાય કોઈ આયરે જ મરે નહીં, પણ તમને બીજને દી લઈ જઈશ, બસ કેશ. આમ પ્રભુ બોલ્યા. શું અદ્ભુત પ્રસંગ બન્યો હતો હાટીના માળિયામાં. ભગવાન સ્વામિનારાયણ સાસ અથાણામાં રાજી થઈ ગયા. બોલો, મરી જાય માણા હોના સાંદીના દાન કરીને તોય મોક્ષ નથી થતા, સાસમાં મોક્ષ, આથણામાં મોક્ષ, સાંભળો તમે વાતું, અદ્ભુત કથા. ભગવાન શ્રી હરિ તો આમ વરદાન દઈને અદ્રશ્ય થઈ ગયા. પછી મકન ભટ્ટને એમ થયું કે હવે અમારા વૈષ્ણવ માતા વાત કરાય નહીં, એટલે આપણા હરિભગતને બધાને વાત કરી કે આવતી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવવાના. એટલે હરિભગત બધા કે આ બામણને વળી સત્સંગ નહીં, અમથો અમથો મોટી મોટી વાતો કરશે. તે પાછા બોલે કે ભગવાને દર્શન દીધા? સ્વામિનારાયણ જ હતા બાપા, સ્વામિનારાયણ પોતે. તે શું પૂને દર્શન દીધા? તો સાય સથાણું લાવતો ને સાધુ હારે, હું સાય સથાણું, અમે રોજ નવી નવી રસોઈ દઈ મેશુભની, દૂધપાકની, અમને કોઈ દી દૂધપાક મેશુના દર્શન, છાશમાં દર્શન ઘણા એવા હોય ને. પણ મકન ભટ્ટને તો જે અનુભૂતિ હતી હતી. પછી એકાદશી આવી, તે દી બધાએ હરિભગતને બોલાવી લીધા. દર્શને મકન ભટ્ટને મહારાજે રાતે 10 વાગ્યે દીધેલું, અને તેડવાય 10 વાગે આવ્યા. બધા હરિભગતને અગાઉ બોલાવી લીધા, અને બરાબર 10નો ટકોરો થયો ત્યાં શ્રીજી મહારાજ આવ્યા, કે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. હે સાચે સંતો બહુ છે, સંતો બહુ આવ્યા છે, સાસને અથાણું મારા સંતોને મેં જમાડ્યો, મને સંતો તેડવા આવ્યા, કે મહારાજને લઈને આવ્યા. રાજી થઈ ગયા ભટ્ટ, આંખમાંથી પ્રેમના આંસુ બી આવી ગયા, અને હવે હું ધામમાં જાઉં છું કે છે, સમજ્યા, અને મારા ઘરના ને ભગવાન બીજને દી તેડવા આવશે કે છે. પ્રભુ કહે છે, તઈ બધા સત્સંગીને એમ થયું કે આપણે એકાંતિક ગણાતા પડ્યારિયા, અને વૈષ્ણવ ગણાતો ભગવાન સ્વામિનારાયણને ભેગો ગાજતો વાજતો ઉપડ્યો, ભગવાન જીવ ઓળખે. માટે આ દુનિયામાં કાંઈ અભિમાન રાખવું નહીં કે અમે આમ છીએ, ઓલ્યા આમ છે. બાપા આપણને કાંઈ ખબર નથી કોણ કેમ છે, ભગવાન જાણે છે બધું. લઈ ગયા ધામમાં, એનો અગ્નિ સંસ્કાર કર્યો, બધી વિધિ પતી, અને 7મો દિવસ થયો ત્યાં ડોશીમાં કે મને ભગવાન તેડવા આવ્યાશ, હું એના ભેળી ધામમાં જાઉં છું. એમ કહીને ડોશી ધામમાં ગઈ, વાજતે ગાજતે બંને જણા આવી રીતે સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે અક્ષરધામને પામ્યા. કેટલી અદ્ભુત આ વાત છે, સૌના રાજા ધીરાજ કહાવે, મને મળ્યા મને મળ્યા, નેતી નેતી કહી વેદ ગાવે, એવા ભગવાન મને મળ્યા મને મળ્યા. વળી ઘનશ્યામ છે મૂર્તિ કિશોર, કોટી કંદરપના ચિત્ત ચોર, ઈ મૂર્તિને જોવે ને એનું ચિત્ત ચોરાઈ જાય, હયું આછ નો રે,
એકવાર ભગવાન સ્વામિનારાયણ ભાડેરમાં ગામના ચોકમાં સભા કરીને બેઠેલા અને હવારનો બરોબર પોર અને એક ખેડુ બરોબર હાચીડું લઈને વાડીએ જવા નીકળ્યો ઘરેથી. સભા બેઠેલી, સંતો બેઠેલા, ભગવાન પુરુષોત્તમ નારાયણ લટકા કરીને વાતું કરે, એમાં હાચીડું હાંકતા હાંકતા અને જાતા જાતા એ ખેડૂની નજર કોટી કંદર્પના ચિત્ત ચોર ભગવાન શ્રીહરી ઉપર પડી ગઈ અને હૈયું ખ્યાય ગયો અને સમાજી છે કે એમનામ ઊભો રહી ગયો અને બળદ હાલ્યા ગયા અને સમાજીમાં કરોડો કરોડો સૂર્ય ચંદ્ર ઝાંખા પડે એવો શીતળ શાંત પ્રકાશ દેખાણો, અંજવાળા 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 અંદર દિવ્ય સિંહાસન એ મૂર્તિ અંદર ભગવાન સ્વામિનારાયણ અને એ હું દર્શન કર્યું ને એ હું સુખ આવ્યું, તલ્લીન થઈ ગયું. ત્યાં પાતળભાઈ બોલ્યા, પ્રતાપસિંહ રાજા સભામાં બેઠેલા ભાડેરના, આમ જોઈ ગયેલા કે મહારાજ હવે ઓલ્યાને જગાડો સમાજીમાંથી, સમજ્યા, નજર એને હાચીડું લઈને ઢોર ક્યાંય જાહે. એટલે મહારાજ એમની દ્રષ્ટિ કરી જાગ્યો. જાગીને મહારાજ આમ જોયું, ત્યાં આમ જોયું, ત્યાં બળદિયા આગાવી ગયેલા, આમ જોયું, હવે મહારાજનું સુખ ઘણું આવ્યું પણ એ મારો ગાડું બળદ ગયા, એ મારો હાચીડું વહી ગયો, એમ કરીને દોડ્યો. ભગવાન પીડ્યા મેલીને દોડ્યો, મુવાન સમાધિ કરાવી અક્ષરધામમાં લઈ ગયા, દિવ્ય સુખ મહારાજે આપ્યું, પણ તો બળદમાં એ દોડ્યો ગયો. બોલો, હાંચીડું વહી ગયું, હાંચીડું વહી ગયું કરતો. એમ આપણે એવા જ છીએ. ભગવાને આપણને આવો મોટો આનંદ આપ્યો, પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું, સુખ આપ્યું અને કેવો મહિમા સમજાયો છે, તોય એ મારું ઓલ્યું ઓલ્યું એમ કરીને ભગવાનના દર્શન સત્સંગ કથાને કીર્તનને શિબિરને કથા બધું મૂકીને એ કરતાં દોડ્યા જાવ. જોજો, તાર ભાડેલના પટેલ જ છીએ તો. વાલા ભક્તો, કેવી અદ્ભુત વાતો છે, હજી સમજવા જેવી વાત છે. અને પછી તો કોઈ કાળે ભાડેરમાં કાળ પડ્યો, સમજ્યા, અને આ પટેલ પછી ઘરમાં રહેવા ગયા. હે, ચાર પાંચ દીકરા અને ઘરે ચાર પાંચ દીકરાની વહુ આવી અને દીકરાને ઘરે દીકરા થયા અને પટેલ તો હા બુઢા થઈ ગયા. ઘરમાં ઢોરા સારે, સમજાણું, પણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અંતરમાં ઉતરી ગયેલી, સમજ્યા. એ તેદી જ હાચીડું આંકવા ગયો ને પછી બપોરે પાસે જમવા બેઠો ત્યાં મૂર્તિ સાંભળી, એવી ને એવી દેખાય એ ધામનું સુખ સાંભળે. અને પછી તો એ કાઠિયાવાડના કોઈ ગામમાં રહેવા આવેલા, બહુ સરસ વાત છે. અને એક દિવસ શિયાળાની રાત હતી અને એ ગઢો ભાભો ખાટલો નાખીને હૂચેલો અને ગોંડલના જેઠા મહારાજ જબરા સત્સંગ ગયો, જેઠા મહારાજનું આખ્યાન કીધા જેવું છે. અને એ બધાને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી ઉપદેશ દેતા અને કથા કરતા. અને આ ભાભાના દીકરાની વહુ હરિભગત અને જેઠા મહારાજના હેતવાળા, એટલે જેઠા મહારાજ ત્યાં ગયેલા, રાત્રે સગડી કરીને જેઠા મહારાજ વાતું કરે અને બાયુ કથા સાંભળતી. તે ભાભો વળી જાગ્યો, અરે આ કોણ બોલે છે આ મોડી રાત સુધી? જેઠા મહારાજ કહે, તો હું છું, હું કોણ, એટલે આ વાતું કરો, હુજા બધા. ખડક બહુ લાગ્યા ભાભા વાત ઉપરથી. ત્યાં તો વહુ ભાગ્યું જઈને ઓરડામાં. પછી ભાભો ઊભો થયો, બાથરૂમ ગયો અને પાછો આવ્યો. જેઠા મારા સગડીએ બેઠેલા તે આમ કરીને કે, કોણ છો તમે? તો કે, બાપા હું તો તમારો ગોર છું, સ્વામિનારાયણનો સત્સંગી છું. ઠીક, સ્વામિનારાયણ ભગવાનની વાતું કરતો હતો કે આ તમારી વહુ બધી સત્સંગી ખરીને કે અમારા હરિભગતની દીકરી હું? એટલે અમે સત્સંગની વાતું કરતા હતા સ્વામિનારાયણની. એમ સ્વામિનારાયણને તો હું જાણું છું કે. જેઠા મહારાજ કે, બાપા તમે ક્યાંથી જાણો? તો કે, એ અમે વરહો પહેલાં કે એ મારી જુવાનીની વાત છે, અમે ભાડેર રહેતા ને, મૂળ અમે ભાડેરના ગોરબાપા. એકવાર ભાડેરના ચોકમાં, અમારા ગામના ચોકમાં ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠેલા, સરજુદાસ, એ સરજુદાસ કહેતો હતો બાબો, એ કે સરજુદાસ સભા કરીને બેઠેલા અને મારે હાચીડે લઈને બરોબર હવારના પોરમાં વાડીએ જવું અને એમાં કે હું નીકળ્યો અને મારી આમ નજર વહી ગઈ અને હું હજડમબમ થઈ ગયો.
જેઠા મહારાજ, અને મને અક્ષરધામ દેખાણો, અને હું ત્યાં છે ને એ મૂર્તિના ઘડીક દર્શન કરીને પછી જાગ્યો. તો મારા બળદ હાંચી આમ આઘું વહી ગયેલું, મને આમ દર્શનનું સુખ આવેલું, આમ જોયું હામો, પણ પાછું બળદે આવી ગયા એટલે હું માય જોડ્યો ગયો પછી. પણ હાંચી આંક્યું, બપોરે જ્યાં જમવા બેઠો ત્યાં મૂર્તિ દેખાણી. અને જેઠા મહારાજ, અત્યારે એ મૂર્તિ મને જ્યારે જ્યારે સંભાર ઉતારી એવી ને એવી દેખાય છે. અને તેથી મને એ સ્વામિનારાયણે અક્ષરધામ બતાવ્યું. એ અક્ષરધામમાં હું ઘડીક રહ્યો હતો, પણ મને એવો અનુભવ થયો હતો કે હજારો વર્ષ મેં કોઈ દિવ્ય આનંદ ભોગ્યો. કેશ એ સરજુદાસ ચમત્કારી બહુ હો કેશ. હા, મને હાંભીરા જ કરે છે કેશ. એમ ભાભે વાત કરી, બોલે આ જેઠા મહારાજ કે બાકી કહેવું પડે હો, દીકરાની વહુ સત્સંગી, આ હારો સત્સંગી નહીં, પણ અખંડ મહારાજની મૂર્તિ અને સાંભળે ને સુખ આવ્યા જ કરે. અને એમ કહેવાય છે એનો અંતકાલ આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા આવ્યા બાબાને. બાબો બોલ્યો, સરજુદા આવ્યા કે શું તેજસ્વી મૂર્તિ, અને એની સાથે હું ભગવાનના ધામમાં જાઉં છું. એમ કહીને એ બાપો ધામમાં ગયા. બોલો, જરાક ભગવાન સ્વામિનારાયણે ચમકારો બતાવ્યો, અખંડ એનું ધ્યાન કરાવી નાખ્યું. બોલો, હવે આપણે બળ કરીએ તોય મેળ પડે ને એની ડોહાને ઢોર સારતા ભગવાન દેખાય. ભગવાન ભૂલ્યા ભૂલાય નહીં, આ તો બધું ભગવાનના હાથમાં છે. કાલા વાલા પ્રભુને વાલા, આમ નામ મહેનત કરીશું, પ્રભુ રાજી થઈ જશે. એ જ પોતે દયા કરીને પોતે જ અખંડ આપણને એવા એનામાં ખેંચે ને એવું સુખ આપશે ને એવા દેખાય ને કલ્યાણ થઈ જાય. મૂંઝાવું નહીં કોઈને કોઈ વાતે. હવ પ્રભુ બહુ મોટા મળ્યા છે, લેર કરો લેર. શું ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર ખામી રાખી છે? હે દિવ્ય ભૂષણ વસ્ત્રને પહેરી રે, મને મળ્યા મને મળ્યા. હે આપે દર્શન લટકાળો લેરી રે, મને મળ્યા મને મળ્યા. દિવ્ય વસ્ત્ર અલંકાર ઘરેણા પહેરીને ઘરો ઘર પ્રગટ થઈને જમે, લાડવા બાડવા થાળી બધી જમી જાય ને પછી ભગવાન અદૃશ્ય થઈ જાય છે. ઘરાણા બરણા લાડવા બધું અદૃશ્ય થઈ જાય. ક્યાંક જમે ને ક્યાંક પ્રસાદી દેતા જાય, ક્યાંકથી કપડાં પહેરીને આ દેતા જાય. હવે એ લઈને પહેરીને આવે ને એ ભગવાન વ્યા જાય ને કપડાં રહી જાય, અને આપણે કપડું ઓઢાડીએ ને ભગવાન અદૃશ્ય થઈ જાય તો આપણા કપડાં યારો હારી જાય. ભગવાનને અડે બધું દિવ્ય થઈ જાય. સમજો છો કે નથી સમજતા? વાત જ અલૌકિક છે સ્વામિનારાયણ ભગવાનની. આ બગડની જાયની ખાણીમાં વ્યા જાય માણકી હોતા ને ભીમનાથને રોડે નીકળે એમના માણકી હોતા. બધું દિવ્ય, માણકી દિવ્ય, વસ્ત્ર અલંકાર એ દિવ્ય, ભગવાનના સંબંધને પાયમાં એ સંતો ભક્તો મુક્તો બધા દિવ્ય. ચોક્કસપણે આ માનવું, હજડબમ માનવું, એમાં કચાશ રાખવી નહીં. કીધું છે ને માનવું છે ને ક્યાં ત્યાં ઘરનું માનવું. મોટો આધાર હોય, પ્રમાણ હોય સત્શાસ્ત્રનો, ભગવાનના દિવ્ય પરાવાણીનો, અને પાછા માન્ય નહીં, નબળાઈ કહેવાય આ તો બહુ. ભગવાને ચોખ્ખું વચનાવતમાં કીધું કે ભગવાનના ભગત તો બ્રહ્મની મૂર્તિ જ છે. માની લેવાનું, કીધું જ માનવું છે ને, બહુ બુદ્ધિ આંકવી નહીં. બુદ્ધિ તો માયામય છે, ગુણમય છે, એને શું ખબર પડે બુદ્ધિને રાણીને. મહારાજ કે હાશું, ખરેખર હું તો બુદ્ધિને બહુ પ્રાધાન્યતા આપતો જ નથી, મહારાજની વાણીને વચનને જ પ્રાધાન્યતા આપું, એમાં ડાપણ નહીં કરવાનું. એણે કીધું એ વાત હોનાની, ભગવાનમાં વિશ્વાસ હોય તો મોક્ષ થાય, બુદ્ધિમાં વિશ્વાસ એ કાંઈ કલ્યાણ ન થાય. ગણતરીયું થા થા કરે, અને ભગવાન આમ કરી આમ કરે એટલે બુદ્ધિની ગણતરી બધી ફરી જાય. સમજ્યા? સડવાના હોય ને પડીએ, પડવાના હોય ને સડીએ, કાંઈ મેળ ન રહે, જીવવાના હોય ને મરીએ. માટે બુદ્ધિનું બહુ કાંઈ છે નહીં. આ ભગવાનને આ સાધુ કાંઈ બુદ્ધિમાં આવે એવા નથી. માટે ભગવાનની સંતોની વાતોને છે ને એ ખરે ખરી વિશ્વાસથી હૃદયમાં ધારવી તો કલ્યાણ ચપટી વગાડતામાં થાહે. આપે દર્શન લટકાળો લેરી, એવા શ્રી ઘનશ્યામ સુજાણ, પ્રેમાનંદજીના જીવન પ્રાણ, પ્રેમાનંદજીના જીવન પ્રાણ. અદ્ભુત કથા છે. હવે આટલું અહીં રાખી દઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય.